કંપનીએ આઈફોન 15નું નવું મોડલ 12 સપ્ટેમ્બરે કર્યું લોન્ચ. ચીન બાદ ફ્રાન્સે પણ આઈફોનના વેચાણ અને ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ. ફૂડ ઓઇલની કિંમતમાં જોવા મળ્યો વધારો. ચીને 7.4% કર્યો ઘટાડો. આ મહિનાની શરૂઆતમાં રશિયા અને સાઉદી અરેબિયાએ ફૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવાનો મહત્વનો લીધો નિર્ણય. સોળ અને 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. મહારાષ્ટ્ર એમપીમાં રેડ એલર્ટ જાહેર, તેમજ ઉત્તરાખંડ સૌરાષ્ટ્ર કચ્છ ઓરેન્જ એલર્ટ જાહેર. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 10 દરવાજા બપોરે ખોલવામાં આવશે. સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.36 મીટરનું છેટું. ટાટા અને રિલાયન્સ વચ્ચે સુપર એપની રેસ. એક જ પ્લેટફોર્મ જ્યાં સામાન્ય યુઝર્સની ઘણી જરૂરિયાતો પૂરી કરી શકે તેવી સુપર એપ માટે ભારતના 60 કરોડ સ્માર્ટફોન યુઝર્સ પર નજર. હિન્દુસ્તાન એરોનોટિક્સને 11,000 કરોડનો મળશે ઓર્ડર. નરેન્દ્ર મોદી સરકારે 45,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને આપી મંજૂરી. પાકિસ્તાનીઓ પર મોંઘવારીનો માર. પાકિસ્તાનમાં રાતોરાત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલ 26, જ્યારે ડીઝલમાં 17 રૂપિયાનો જોવા મળ્યો વધારો. જવાનની સક્સેસ ઇવેન્ટમાં શાહરૂખ દીપિકાએ સ્ટેજ પર ચલૈયા ગીતના હુક સ્ટેપ કર્યા. આ ફિલ્મે વૈશ્વિક સ્થળે 696 કરોડની કરી કમાણી. ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ રજૂ થશે અને પાસ પણ થઈ જશે. અગાઉ આ બિલ રજૂ થાય એ પહેલા ગુજરાત યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ કર્યો હતો. રાજકોટના જસદણમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા. એસઓજીની તવાઈ. શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા ઝડપાયા. એકની કરવામાં આવી ધરપકડ.